વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે? 1 મે 1960. ગુજરાતની વસ્તી ગીતતા કેટલી છે? 308 પ્રતિ ચોરસ કિમી. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયો છે? ગીરનો સિંહ. ગુજરાત રાજ્યનું પંખી કયું છે? સુરખાબ. ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? 919 પ્રતિ 1000 કિમી. દામોદર પુલ ક્યાં આવે છે? રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે? રાજ્યમાંથી કઈ કઈ ધોરીમાર્ગ પર શાખા છે? ધોરીમાર્ગ નંબર. પાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? વાલોર. સરોવર ક્યાં આવે છે? માતાનો મઢ કયા જિલ્લામાં આવે છે? કચ્છ. કઈના મહેલ ક્યાં આવે છે? ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે? સન્યાસ કોમ્યુન સેન્ટર ક્યાં આવેલ છે? પા વાસણા મહેસાણા. ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે? 248. વસ્તી પ્રમાણે ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ છે? 9. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? દાહોદ. સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? આણંદ. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? ડાંગ. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો કયો છે? સુરત. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે? 8. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો 4. ગુજરાતનું સૌથી મોટો પુલ કયો છે? ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી. ગુજરાતની સૌથી મોટી વસ્તી વસત ક્યાં આવેલી છે? અંકલેશ્વર ભરૂચ. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. 520 કિમી. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? નર સરોવર. ગુજરાતનું સૌથી મોટું સિંધુ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિરો આવેલા છે? પાલિતા. ગુજરાતનું સૌથી મોટું ખેતર ઉત્પાદન બજાર કયું છે? ગુજરાતનું સૌથી મોટું પ્રાણ બાકીઓ છે? કમલા નહેરુ જિયોલોજી પાર્ક કાંકરિયા અમદાવાદ. ગુજરાતની કુવારિકા નદીઓ કઈ છે? બનાસ સરસ્વતી. ગુજરાતનું મુખ્ય વ્યાપાર ક્ષેત્ર ધરાવતું મંદિર કયું છે? કંડલા. ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? 1600 કિમી. કડાણા યોજના કઈ નદી પર છે? મહી નદી. દાંતીવાડા યોજના કઈ નદી પર છે? બનાસ નદી. હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? સાબરકાંઠા. ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે? 15. તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામાં છે? 2. મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે? જૂનાગઢ. ઇસબગુલ ઉત્પાદન કરતા જિલ્લા ક્યાં આવેલા છે? મહેસાણા અને બનાસકાંઠા. સુરપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? નર્મદા. જેસોર રીછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા. રતનમાલ રીછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? દાહોદ લીમખેડા. બાજરીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા. ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિની છે? ભીલ. મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે? પુષ્પાવતી. વડોદરા કઈ નદી કિનારે આવેલું છે? વિશ્વામિત્રી. અશોકનો શિલાલેખ કયા શહેરમાં છે? જૂનાગઢમાં. સાક્ષાત ભૂમિ તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે? નડિયાદ. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ. પારસી તીર્થો સજાણ અને ઉદવાડા કયા જિલ્લામાં આવેલ છે? વલસાડ. મહુડી તીર્થ સ્થાન કયા જિલ્લામાં આવેલ છે? ગાંધીનગર. મીરાદાતાર ઉનાવા કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા. બાલારામ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા. ઐતિહાસિક સ્થળ લોથલ કયા જિલ્લામાં છે? તો અમદાવાદ. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ. એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? આણંદની અમૂલ ડેરી. હડપન સંસ્કૃતિના અવશેષ ક્યાંથી મળે છે? ધોળાવીરા કચ્છ. દ્વારકા કયા જિલ્લામાં આવેલ છે? દેવભૂમિ દ્વારકા. સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે? હિરણ. ડાંગી પ્રજાનો સૌથી મોટો લોક ઉત્સવ કયો છે? ડાંગ દરબાર. ગુજરાતનો સૌથી મોટો લોક મેળો કયો છે? ઓઠાનો મેળો. કયું સ્થળ 7 નદીઓના સંગમ સ્થળ તરીકે ઓળખાય છે? ઓઠા. નવસારી કઈ નદી કિનારે આવેલું છે? પૂર્ણા. શસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે? પાટણ. રુદ્રમાળ ક્યાં આવેલો છે? સિદ્ધપુરમાં. ટંકારાક્ષાને માટે જાણીતું છે? સ્વામી દયાનંદની જન્મભૂમિ. વલસાડ કઈ નદીના કિનારે આવેલ છે? ઓરંગા. શ્રી નેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર. જૈન તીર્થસ્થાન તારંગા કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા. સાળંગપુર હનુમાનજીનું મંદિર કયા જિલ્લામાં આવેલ છે? બોટાદ. કયા સ્થળને શિક્ષણ નગરી તરીકે ઓળખવામાં આવે છે? વલ્લભ વિદ્યાનગર. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે? વડોદરા. ફાગવેલ કયા જિલ્લામાં આવેલ છે? ખેડા. સાપુતારા કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ. ચોરવાડ વિહારધામ કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ. વિપકો ખાતરનું કારખાનું ક્યાં આવેલ છે? કલોલમાં. લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે? હાલોલમાં. કીર્તિ મંદિર એ શું છે? પોરબંદરમાં આવેલ ગાંધીજીનું સ્મારક. ઘડિયાળ ઉદ્યોગ માટે
કયું શહેર જાણીતું છે મોરબી? ગુજરાતમાં ફોસ્ફરસ પ્રોજેક્ટ ક્યાં આવેલ છે? આબા ડુંગરમાં. કચ્છનો ગ્રેનાઇટ પર આધારિત વીજ પ્રોજેક્ટ ક્યાં નામે જાણીતો છે? પાંદરો વીજ પ્રોજેક્ટ. આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે છે? અંબાજી. ક્યાં બંદર પર જહાજો ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? વલંગ અને સચા. ગુજરાતનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં સ્થળે છે? લાંબા દ્વારકા. ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે? અમદાવાદ. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ GNFC નું મથક ક્યાં આવેલું છે? ભરૂચ. ઇસબગલનું જીરું વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે? ઊંઝા. ચિનાઈ માટીના વાસણોના ઉદ્યોગ માટે કયું સ્થળ કેન્દ્ર જાણીતું છે? થાન. હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર કયું છે? સુરત. મધુવન પરિયોજના કઈ નદી પર છે? દમણગંગા. ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક કયું છે? ધોવારણ. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે? અંકલેશ્વર. હકીકના ઉદ્યોગો માટે કયા બે શહેરો જાણીતા છે? જામનગર અને ખંભાત. બારડોલી ક્યાં ઉદ્યોગનું કેન્દ્ર બન્યું છે? ખાંડ. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.